ખેડા જિલ્લાના કપડવંજ કોંગ્રેસ પરિવાર દ્વારા મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અંતર્ગત પ્રાર્થના અને કેન્ડલ માર્ચનું આયોજન કપડવંજ ખાતે કરવામાં આવ્યું હતું. કપડવંજ કોંગ્રેસ સમિતિ અને પરિવાર દ્વારા ટાઉન હોલ પાસે આંબેડકરની પ્રતિમાથી લઈને આઝાદ ચોક સુધી ગાંધીજીની પ્રતિમા પાસે આવી મોરબીની દુર્ઘટનાના મૃતક પરિવારોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જે અંતર્ગત કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કપડવંજના ધારાસભ્ય કાળુસિંહ ડાભી, ગુજરાત પ્રદેશ સેવાદળના પ્રમુખ વિજયભાઈ પટેલ, એઆઈસીસીના પ્રભારી જાવેદ ચૌહાણ, કોંગ્રેસ તાલુકા પ્રમુખ રંગીતસિંહ પરમાર, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ હંસાબેન રાઠોડ, પ્રકાશભાઈ નાયક, રાજુભાઈ પટેલ અને અન્ય કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેન્ડલ માર્ચ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમના દ્વારા. આમ કપડવંજ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરી મોરબીના જે લોકો મૃતક પરિવારો છે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આ કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું. આ કેન્ડલ માર્ચના આયોજન અંતર્ગત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કેન્ડલ માર્ચ દ્વારા મોરબીની દુર્ઘટનાની અંદર મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગુજરાત, હું વિજય પટેલ, ગુજરાત કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ. હું કોઈ આજે રાજનીતિ કરવા નથી આવ્યો, પણ જે લોકોએ રાજનીતિ કરી છે કે જ્યારે બંગાળમાં પુલ તૂટ્યો ત્યારે એવું કહેતા હતા કે એક્ટ ઓફ ગોડ, અને એક્ટ ઓફ ગોડ નથી, આ એક્ટ ઓફ ફ્રોડ છે. આવું કહેનારાઓને મારે એ કહેવું છે કે આજે 150નો આંકડો પહોંચ્યો છે અને હજી વધે છે, તો આ કોઈ કુદરતી ધોરણ જ નથી, આ માનવ સર્જિત છે. અને ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો કે જે પોતાના મળતને આખા જાન ગુમાવ્યા છે 200 લોકોના, તો એ તબક્કે આજે ગુજરાત અને કપડવંજ કોંગ્રેસ સમિતિ અને દરેક શહેરના શાંતિ માર્ચ કાઢીને આજે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. એ પ્રસંગે આજે અમે એમના મૃતકોના આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના સાથે આજે અમે આ ભેગા થયા છીએ. જય હિન્દ. જે આજે સાનો કાર્યક્રમ ખાસ લઈ લો, આ બેનર ખાસ લઈ લો, આજનો પ્રોગ્રામ, આજનો જે મોરબીમાં હોનાર થઈ અને આજના સમાચાર પ્રમાણે 145 જેટલા બાળકો, મહિલાઓ અને પુરુષોના જે મોત થયા છે એ ખરેખર કુદરતી રીતે થયા નહીં, માનવ સર્જિત માત છે. અને ખરેખર જે દોષી તો હોય અમે તો એવું કહીએ કે ખરેખર સરકાર ઉપર FIR થવી જોઈએ, તોના કલેક્ટર ઉપર થવી જોઈએ, તોના નગરપાલિકાના ચીફ ઉપર થવી જોઈએ, અને એ ખરેખર જવાબદાર સરકાર છે. તોના મંત્રીઓ ગમે તે ગયા અને મંત્રીઓ કાલ સોદના તો જઈને બેઠ્યા, પણ ખૂબ મોટા દુઃખદ ઘટના છે. અને પોતાના મોરબીમાં મોટા ભાગના પોતાના સ્વજનો બધાને ગુમાવી દીધા, બાળકો, મહિલાઓ અને એમના પતિઓ ગુમાવી દીધા. એટલે આ સરકાર ઉપર FIR થવી જોઈએ અને ખરેખર આ માનવ સર્જિત છે, આ કંઈ કુદરતી સર્જિત નથી. Bravo, che lo. Hey.
છોડો છે.